અંકલેશ્વર તાલુકાની પાનોલીસ જીઆરડીસીમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે દેશી તમાચા તેમજ બે જીવતા કારતૂસ સાથે બે પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રની માહિતી મુજબ ભરૂચ એસીબી પોલીસની ટીમ અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બે હિસ્સોમાં પાનોલી જીઆરડીસીમાંથી હથિયાર લઈને પસાર થવાના હોય તેવી બાતમી મળી હતી, જે બાતમીના આધારે એસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી અને બે શંકાસ્પદ ઇસમો ત્યાંથી પસાર થતા પોલીસે તેમને અટકાવીને તલાશી લેતા બંને શખ્સો પાસેથી બે દેશી તમંચા અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓ મૂળ યુપીના અને અંકલેશ્વર પાસે હાઈવેની બાજુમાં આવેલ પ્રતિષ્ઠા સોસાયટીમાં રહેતો અઝીઝ અહેમદ, મોહમ્મદ રશીદ શેખ તેમજ ઉત્તર પ્રદેશના મોહમ્મદ મુસ્લિમ ઇલિયાસ શાહ ની ધરપકડ કરી પોલીસે રૂપિયા 10,000 કિંમતના બે તમંચા, બે જીવતા કારતૂસ, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 20,000 નો મુદ્દામાલ કબજે કરી. એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી. રૂરલ પોલીસે ગુનો નોંધી આ દેશી તમંચા ક્યાંથી લાવે ને તેઓનો મનસૂબો શું હતો તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે. એક આરોપી પાસેથી બે તમંચા, બે કાર્ટિસ, એક મોબાઈલ ફોન અને પોતાના ઓળખના દસ્તાવેજો મળેલા છે. બંને આરોપીઓ પરપ્રાંતીય છે, જેનું નામ છે અઝીઝ અહેમદ અને મોહમ્મદ. એક ડ્રાઈવર છે અને એક લોકલ અહીંયા મજૂરી કરે છે, હમાલીનું કામ કરે છે. ડ્રાઈવરે પોતાના નફા માટેથી યુપીથી આ હથિયારો લાવેલ છે અને આ જે મોહમ્મદ છે તે લોકલ એનું વેચાણ કરે છે. એલસીબીની ટીમે આ બંને આરોપીની ધરપકડ કરી છે, મુદ્દામાલ સીઝ કર્યો છે અને તેઓનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લામાં હથિયારોની ઘૂંસપેઠ કે ઘૂસણખોરી ના થાય એના માટે જિલ્લો કટિબદ્ધ છે.